વેલનેસ સિસ્ટમમાં હું મનોજ પરમાર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટમાં આગળ વધીએ તો સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ છે અકાઉન્ટ, નામાના મૂળ તત્વો એટલે કે નામું, જેમનો વિષય કોડ છે 154, બરાબર છે. ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. લેક્ચર નંબર 16 આપણે આવી ગયા છીએ, તો લેક્ચર નંબર 16 ક્વેશ્ચન નંબર 8. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટ કર્યો છે, હિસાબી પદ્ધતિની મર્યાદાઓ, બરાબર, જેનું સૂત્ર હતું બિના એબ અંબે. તો બિના એબ અંબે આપણે કમ્પ્લીટ કર્યું, 6 મુદ્દા હતા જે તમે લખી લીધા હશે. હવે આજે જોઈએ, હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે, સમજાવો, બરાબર. પેજ નંબર 7 ઉપર વિદ્યાર્થી મિત્રો એની ડિટેલ્સ છે, પેરેગ્રાફ સ્વરૂપે ડિટેલ્સ આપેલી છે. એમાંથી મહત્વના પોઈન્ટ મેં કાઢ્યા છે, 5 પોઈન્ટ છે. તમે આ પોઈન્ટની રીતે પણ લખી શકો છો, બરાબર, એટલે આમ લખશો તો ચાલે એક્ઝામમાં, અને પેરેગ્રાફ રૂપે લખશો તો પણ ચાલશે. અમુક બાબતો છે એમાં મેં એડ પણ આમાં કરેલી છે, જેથી તમને સમજવામાં સરળતા રહે, બરાબર છે. તો આ પણ તમે લખી શકો છો. 2 અથવા 3 માર્કમાં વિદ્યાર્થી મિત્રો આ પૂછાય છે, જનરલી 2 માર્કમાં પણ હોય છે, તો 4 મુદ્દા લખવાના થાય, અથવા પેરેગ્રાફ 1 લખવાનો થાય છે. 3 માર્કમાં પૂછે તો બેનિફિટ છે આપણને, બરાબર, તો 5 5 મુદ્દા તમારે લખવાના થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ હિસાબી પદ્ધતિ એ શું છે, તો કે ધંધાની ભાષા છે, બરાબર. કઈ રીતના તેની ચર્ચા કરીએ, જો એમાં લખ્યું છે આપણે કે કોઈ પણ બાબત અન્ય વ્યક્તિને સમજાવવા માટે કે જણાવવા માટે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બાબત છે એ તમારે અન્ય વ્યક્તિને સમજાવવી છે અથવા તો જણાવવી છે, તો એના માટે તમે શેનો ઉપયોગ કરો છો, તો કે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ભાષા એટલે માત્ર શાબ્દિક રજૂઆત જ નહીં, શબ્દોથી જ રજૂઆત નહીં, લખીને, બોલીને, ઈશારાથી, બરોબર, આંખની પણ ભાષા છે, આપણને ખબર છે આંખ ઘણું બધું કહી જાય છે. અરે મૌનની પણ ભાષા છે, ઘણી વખત કોઈ વ્યક્તિ મૌન રહીએ, કઈ બોલે નહીં, તો ન બોલે તોય ઘણું બધું કહી જાય આપણને, કે શું કહેવા માંગે છે. તો મૌન પણ એક ભાષા છે સામેની વ્યક્તિને સમજાવવા માટે. તો આ બધી ભાષા જ છે. ભાષા એટલે આપણે ખાલી બોલીએ જ નહીં, હા સર ભાષા તો ખબર જ હોય, આપણી માતૃભાષા ગુજરાતી છે, પિતૃભાષા ઇંગ્લિશ છે, નથી આવડતી, તો ગુજરાતી છે એ આપણે બોલીએ છીએ, સરળતાથી સમજી શકાય, કારણ કે આપણું જે વાતાવરણ છે, આપણું બેકગ્રાઉન્ડ છે એ, તો કે ભાઈ ગુજરાતી માહોલનું છે, એટલે આપણને સમજવામાં સરળતા રહે છે. તો ફરીથી ભાષા એટલે શું, તો કે કોઈ પણ બાબત અન્ય વ્યક્તિને સમજાવવા માટે કે જણાવવા માટે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, તો એને ભાષા તરીકે આપણે ઓળખાવીશું. ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને અને અર્થઘટન કરીને, મિત્રો 4 શબ્દો નીચે મેં અંડરલાઈન કરી છે, તમારે જુદી પેનથી લખવાના. ભાષા દ્વારા તમે લખીને માહિતી સમજાવી શકો છો, બોલીને માહિતી સમજાવી શકો છો, વિશ્લેષણ કરીને મીન્સ માહિતીને જુદી પાડીને સમજાવી શકો છો, અર્થઘટન કરીને આ માહિતી શું કહેવા માંગે છે એનું અર્થઘટન કરીને અન્ય વ્યક્તિને સમજાવી કે જણાવી શકાય છે. અન્ય વ્યક્તિને સમજાવી શકાય કે જણાવી શકાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ભાષા દ્વારા લખીને, બોલીને, ઘણા લખીને માહિતી આપતા હોય, બોલીને માહિતી આપી શકાય, વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને અન્ય વ્યક્તિને આ માહિતી સમજાવી શકાય છે અથવા તો જણાવી શકાય છે, બરાબર છે. તો ભાષાના પૂર્વ નિર્ધારિત નિયમો છે, જોવો લખ્યું છે કે પૂર્વ નિર્ધારિત નિયમોને આધારે જેમ ભાષાનો ઉપયોગ થાય છે તેમ નિયમોના આધારે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરેક ભાષાના અગાઉથી નક્કી કરેલા નિયમો છે,
આપણી ગુજરાતી ભાષા છે, આપણને ખબર છે ક્યાં હસ્વ ઈ આવે, ક્યાં દીર્ઘ ઈ આવે, ક્યાં હસ્વ ઉ આવે, ક્યાં દીર્ઘ ઉ આવે. બરોબર, સાદી ભાષામાં રસ્વાઈ દીર્ઘાઈ, રસ્વા વાળું દીર્ઘા વાળું એ ક્યાં આવે? તો એ આપણને ભાષાનું વિજ્ઞાન ખબર હોવી જોઈએ, મીન્સ આપણને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. તો એ ભાષા એમનેમ નથી લખાતી, એમનેમ નથી બોલાતી, એના પણ નિયમો છે, સિદ્ધાંતો છે. એ નિયમો ને સિદ્ધાંતો મુજબ ભાષા છે એની રચના થતી હોય છે. એટલે જોવો, લખ્યું છે કે પૂર્વ નિર્ધારિત નિયમોને આધારે જેમ ભાષાનો ઉપયોગ થાય છે. આજે આપણે જો ઇંગ્લિશ ભાષા શીખીએ છીએ એટલે આપણે એમાં નીતિ નિયમો શીખીએ, ટેન્સ શીખતા હોય. ચાલો, તો ટેન્સમાં તો કે ભાઈ નિયમો આવે, કે નિયમો પહેલા તમે શીખો, વાક્ય રચના શીખો કે આમ વાક્ય બોલાય. ખોટું બોલીએ તો કોઈક જોવે કે આ, પણ માતૃભાષા આપણી ગુજરાતીમાં આપણે એવું જોતા નથી. બરાબર, જેમ વાક્ય આપણને મરજી પડે એમ બોલીએ, એમાં કર્તા ક્રિયાપદ કર્મ કાંઈ ગોઠવેલું ન હોય તોય સમજાઈ જાય સામે વાળા. શું કામ? માતૃભાષા છે, મધર ટંગ છે, પણ એમાં નિયમો છે, સિદ્ધાંતો છે. એટલે અહીંયા લખ્યું કે પૂર્વ નિર્ધારિત નિયમોને આધારે જેમ ભાષાનો ઉપયોગ થાય છે તેમ નિયમોના આધારે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે હિસાબી પદ્ધતિ છે એમાં નિયમો છે, સિદ્ધાંતો છે. કે આવે તો ઉધાર, જાય તો જમા, માલ મિલકતનો નિયમ છે, જેની વાત આગળ આવશે ચેપ્ટરમાં. તો આવા નિયમો સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોના આધારે હિસાબો તૈયાર થતા હોય છે. બરોબર છે, તો એટલે કહી શકાય કે હિસાબી પદ્ધતિ પણ શું છે? ધંધાની ભાષા છે. ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પરિવર્તનશીલતાનો ગુણ એ ભાષાનું ઘરેણું છે. ઘરેણા સાથે સરખાયું છે વિદ્યાર્થી મિત્રો, કે પરિવર્તનશીલતાનો ગુણ એ ભાષાનું શું છે? ઘરેણું છે. બરાબર, ભાષામાં પરિવર્તનો આવે, સતત ને સતત ફેરફારો થતા રહે છે. દાખલા તરીકે કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો 1956માં, જૂનો 1956 કંપની ધારો. અત્યારે તો કે નવો સુધારો થયો, કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો છે 2013માં. તો 2013માં ઘણા બધા નિયમો બદલાઈ ગયા, ઘણા સિદ્ધાંતોમાં ફેરફાર થયા. શું કામ? તો કે હિસાબી પદ્ધતિ પણ શું છે? એક ભાષા છે, અને ભાષા છે તો એમાં પરિવર્તનો આવશે જ. એટલે પરિવર્તનશીલતાનો ગુણ એ શું છે? તો કે ભાષાનું ઘરેણું છે. પરિવર્તનો ભાષામાં થતા જ હોય. આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં ઘણા બધા પરિવર્તનો થયા છે. પેલાની વાત કરીએ તો અમુક શબ્દો આપણે જોઈએ છીએ કે ગુજરાતી ભાષાની અંદર તો કે ભાઈ ઇંગ્લિશ વર્ડ્સ જ આવી ગયા છે. ગુજરાતી કોકને પૂછીએ આનું ગુજરાતી શું થાય તો પણ એ આપણને ખબર પડતી નથી. સામાન્ય એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હું એમ કહું ભાઈ લાયસન્સ રિન્યુ કરાવું છું, તો લાયસન્સ તો ઇંગ્લિશ વર્ડ છે, એનું ગુજરાતી શું થાય? પ્યોર ગુજરાતી. તો આપણે થોડીક વાર વિચારવું પડે, હું ધાતુ હોય છે શું થાય વિચારું છે. યસ, લાયસન્સ નું ગુજરાતી થાય છે પરવાના, પરવાનો. રિન્યુ એટલે તાજો કરવો. હવે કોકને હું એમ કહું કે હું પરવાનો તાજો કરવા જાઉં છું, સમજે જ નહીં હું કરવા જવાનું, લાયસન્સ રિન્યુ. બરોબર, તો આપણી જે માતૃભાષા છે એની અંદર અમુક વર્ડ્સ છે, બીજી ભાષાના શબ્દો છે, બીજી ભાષાના આવી જતા હોય છે, પરિવર્તનો આવતા જતા હોય છે. બરોબર, આપણા કાઠિયાવાડની વાત કરીએ તો ગામડાની સંસ્કૃતિ હતી, તમે જો બરોબર, મહેમાનોને ભગવાન માનવામાં આવે, આમંત્રણ આપવામાં આવે કે ઘરે આવો. તો ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ સામે મહિલા હોય તો તરત જ કહે આવો ક્યારેક અમારી ઘરે આવો, અડારી હેઠી કરવા આવો. હવે અડારી હેઠી કરવી એટલે શું? પેલા તો અડારી જ ન ખબર હોય, અત્યારની પેઢી શબ્દ જ નથી બોલાતા. કપ રકાબી આપણે બોલીએ, રકાબીને અડારી કહેવાય. હેઠી કરવા એટલે અડારીમાં આપણે ખબર છે ઊંચેથી ન પીવાય, આમ જ ચા પીવી પડે ને, મોઢે જ માંડી પીવી પડે, એટલે હેઠી કરી કહેવાય. મીન્સ ચા પીવા આવો, આવું કહેતા હોય. તો આ શબ્દો છે એમાં પરિવર્તનો આવ્યા છે, અત્યારે એનો ઉપયોગ થતો નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ગેટ એટલે શું થાય? દરવાજો.
પણ પ્યોર ગુજરાતી ભાષામાં એનો શબ્દ ગુજરાતીમાં તમે જો સ્પેલિંગ ગેટ બરોબર તો એનો શબ્દ શું લખ્યો હોય ટેક્સ્ટ બુકમાં નાની ત્રીજા ચોથા ધોરણની ચોપડીમાં એનો શબ્દ છે જાપો જાપો શબ્દ અત્યારે લુપ્ત થઈ ગયો કોઈ યુઝ નથી કરતું ઉપયોગમાં નથી લેતું ગેટ જ કહેશે દરવાજો જ કહેશે આમ દરેક ભાષાની અંદર પરિવર્તનો છે અને પરિવર્તનશીલતાનો ગુણ એ ભાષાનું શું છે ઘરેણું છે જેમ ઘરેણાથી વ્યક્તિ સુશોભિત થાય એમ ભાષા પણ આ ઘરેણાથી સુશોભિત થાય પરિવર્તનોથી સુશોભિત થાય તો હિસાબી પદ્ધતિને તમે ભાષા કહેતા હોય તો એમાં પરિવર્તનો જરૂરી છે આવશ્યક છે એટલે અહીં લખ્યું કે પરિવર્તનશીલતાનો ગુણ એ ભાષાનું ઘરેણું છે આમ ભાષા અને હિસાબી પદ્ધતિમાં સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે આ રીતના આપણે કહી શકીએ કે ભાષા અને હિસાબી પદ્ધતિ જેમ ભાષામાં ફેરફાર થાય છે એમાં હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનોનો સમાવેશ થાય છે અને એટલે કહી શકાય કે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ક્વેશ્ચન નંબર 8 ઝડપથી રિવાઇઝ કરી લઈએ હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા છે સમજાવો એમ આપણને પૂછાય તો આ 5 પોઈન્ટ મેં તમને અહીંયા આપ્યા છે પેરેગ્રાફ સ્વરૂપે પણ તમે લખી શકો છો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 7 ઉપર છે આ 5 પોઈન્ટ જેમાં આ બે પોઈન્ટ મહત્વના અંડરલાઈન મેં કરેલી છે બરોબર છે તો આ તમે તમારી ફેર બુકમાં લખી લેજો અને પાકું કરી લેજો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો